ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે વેકેશનમાં ખૂબ મજા કરી લાગે છે. તમને રમવાની મજા આવી લાગે છે. તમારું વેકેશન ખૂબ સારું ગયું લાગે છે. અરે વાહ, તમે તો ઘણા બધા ખુશ છો. તો ચાલો પર્યાવરણમાં સેમેસ્ટર 2માં આગળ વધીએ. આગળ વધતા પહેલાં હું તમારી સમક્ષ એક ચિત્ર રજૂ કરું છું. તો તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો. તમને ચિત્ર દેખાય છે? હા, આ ચિત્રમાં આપણે ઘણા બધા વાહનો જોઈ શકીએ છીએ. કયા કયા વાહનો દેખાય છે? હા, ગાડી, સાયકલ, સ્કૂટર, ટ્રક, બસ, આટલા બધા વાહનો આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. હવે આ ચિત્રમાં હું તમને એક વર્ગીકરણ કરવા કહું તો તમે કરી શકશો? હા, તો મારું વર્ગીકરણ કંઈક આ રીતે છે કે ડીઝલ વડે ચાલતા વાહનો, પેટ્રોલ વડે ચાલતા વાહનો અથવા હવા વડે ચાલતા વાહનોમાં વર્ગીકરણ કરો. તો ચાલો આપણે થોડું જોઈએ. હવે તમે વિચારો કે આ બધા વાહનોમાં ડીઝલથી કયું વાહન ચાલતું હશે? હા, બસ અને ટ્રક, આ બે વાહનો આપણે ડીઝલથી ચલાવીએ છીએ. ત્યાર પછી પેટ્રોલ વડે ચાલતા વાહનો. હવે પેટ્રોલ વડે કયા કયા વાહનો ચાલે છે? હા, આપણે ફોર વ્હીલ ગાડી, સ્કૂટર, આ બધા વાહનો પેટ્રોલ વડે ચાલતા હોય છે. અને હવા વડે કયું વાહન ચાલતું હોય છે? હા, સાયકલ. સાયકલમાં શું પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસની જરૂર પડે છે? નહીં, સાયકલ તો આપણે હવા વડે ચલાવી શકીએ છીએ. ચલાવી શકીએ છીએ ને? હા, તો તમે વિચારો કે જો પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણ જો ખૂટી જશે તો આપણે વાહન કઈ રીતે ચલાવી શકીશું? તો ચાલો પર્યાવરણમાં પણ એવું જ એક પ્રકરણ જોઈએ જેનું નામ છે પ્રકરણ 12, જો આ ખૂટી જાય તો. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. તો પ્રકરણ 12માં આપણે જો આ ખૂટી જાય તો પ્રકરણનો અભ્યાસ કરીએ. એમાં આપણો સૌથી પહેલો ટોપિક છે બસની મુસાફરી. હવે તમે કોઈ વાર બસમાં બેઠા છો? ખૂબ મજા આવે ને? હા, કેમ મજા આવે? હા, કારણ કે બસમાં ઘણા બધા બેસી શકે છે. આપણે આપણા મિત્રો સાથે બેસી શકીએ છીએ. તમે સારાએ આવો છો, સારાએથી ઘરે જાઓ છો તો પણ બસમાં બેસતા હશો. મજા આવે છે ને બસમાં બેસવાની? હા, બસમાં બેસવાની કંઈક અલગ જ મજા હોય છે. તો ચાલો આ પ્રકરણમાં કોણ બસમાં બેઠું છે અને તેઓ બસની મુસાફરી કઈ રીતે કરે છે તેનો અભ્યાસ કરીએ. હા, તમારી પાસે પણ પર્યાવરણની ચોપડી હશે તો તેમાં પ્રકરણ 12 કાઢો અને તેમાં બસની મુસાફરી આપણે જોઈએ. તો ચાલો આપણે તેનું વાંચન કરીએ. બસની મુસાફરી. આજે અમે સારામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા, જે અમદાવાદથી આશરે 18 કિમી દૂર આવેલી છે. અમે રસ્તા ઉપર વાહનો ગણવાનું શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા. અબ્રાહમ, કે જે સાયકલ ગણતો હતો, તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો. મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. તો પ્રકરણ 12માં આપણે બસની મુસાફરી વિશે જોયું. હા, આના પરથી મને પણ કંઈક યાદ આવ્યું કે આપણે જ્યારે પિકનિક જઈએ છીએ ને ત્યારે તમે લોકો ઘણા બધા ખુશ હોવ છો અને
મને યાદ છે કે ઘણા બાળકો ગણે છે કે જો આ મારા મામાનું ઘર આવ્યું, આ મારા કાકાનું ઘર આવ્યું. જો રસ્તામાં આવા કોઈ ઘર આવતા હોય ને તો આવી વાતો કરે છે. તો અહીં પણ એવું જ એક થયું છે કે બધા મિત્રો સાથે મળીને જાય છે અને તેઓ નક્કી કરે છે કે આપણે વાહનો ગણીએ. તો કેટલાકે સાયકલ ગણી, કેટલાકે મોટરસાઇકલ ગણી, કેટલાકે બસ ગણી. તમે પણ કદાચ આવું કંઈ કરતા હશો કે ચાલ આપણે વાહનો ગણીએ. તો એમાંથી એક અબ્રાહમ હતો કે જે સાયકલ ગણતો હતો. પણ તમને ખબર છે ને કે અત્યારે આપણે રસ્તા પર ઘણી બધી સાયકલ જોઈ શકતા નથી. હવે ઘણી ઓછી સાયકલ જોવા મળે છે, તેથી અબ્રાહમ કંટાળી ગયો. અને એવામાં એક ટ્રાફિક સિગ્નલની લાઈટ થઈ. કઈ લાઈટ? લાલ લાઈટ થઈ, એટલે ટ્રાફિક ઊભું રહી ગયું અને ઘણી મોટી લાઈનો હતી. તો એ દરમિયાન હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. એવામાં એક રિક્ષામાં છોકરો બેઠો હતો. એ છોકરો ખાંસી ખાઈ રહ્યો હતો. કેમ? હા, કારણ કે તેને ધુમાડો લાગતો હતો. અને તમને ખબર છે વાહનોના ધુમાડાની સુગંધ કેવી હોય છે? હા, પેટ્રોલ કે ડીઝલની સુગંધ આપણને આવતી હોય છે. તેથી અબ્રાહમને થયું કે આ ગંધ તો મેં ક્યાંક પારખી છે, એટલે એને યાદ આવ્યું કે હા, મારા પપ્પાના ટ્રેક્ટરમાંથી પણ ધુમાડો નીકળે છે ત્યારે આવી જ ગંધ આવે છે. તો આ રીતે તેઓની બસની મુસાફરી થઈ હતી. ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે આપણો ટોપિક છે કે ચિત્ર પરથી થોડા પ્રશ્નોના જવાબ વિચારવાના છે. તો ચાલો આપણે તે ચિત્ર જોઈએ અને તેના પરથી હું તમારી સમક્ષ કેટલાક પ્રશ્નો રજૂ કરું છું. તો તેનો વિચાર તમે કરજો. અહીં આપણે આ ચિત્રનું અવલોકન કરીશું. તો પહેલો પ્રશ્ન છે, તમે કયા કયા વાહનો જોઈ શકો છો? તો તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે તમને કયા કયા વાહનો દેખાઈ રહ્યા છે? જુઓ તો. હા, મને રિક્ષા દેખાય છે, બસ દેખાય છે, એવા ઘણા બધા વાહનો દેખાય છે. તમારે એનું અવલોકન કરવાનું છે. તમે શું વિચારો છો? કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? તો એવા ઘણા બધા વાહનો હોય છે કે જેમાં પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થાય છે. તો એવા વાહનોના નામ તમારે લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. તો એવા કયા વાહનો હોય છે જેમાંથી ધુમાડો નીકળે છે? તો મોટે ભાગે પેટ્રોલ અથવા ડીઝલથી ચાલતા વાહનો હોય તેમાંથી ધુમાડો નીકળે છે. જેમ કે આપણે સ્કૂટરની વાત કરીએ તો સ્કૂટરમાંથી આપણે ઘણીવાર ધુમાડો નીકળતો હોય એવું જોઈએ છીએ. તો તેવા વાહનો પર નિશાની કરવાની છે. કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તો વિચારો કે એવું કયું વાહન છે કે જેમાં પેટ્રોલની પણ જરૂર ના પડે અને ડીઝલની પણ જરૂર ના પડે. તો તેના નામ તમારે લખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? તો આનો અનુભવ તો તમને થયો જ હશે કે આપણે ઝડપથી વાહન હંકારીશું તો આપણે કેવી મુશ્કેલીમાં મુકાઈ જઈએ. હા, તો એનો વિચાર તમારે કરવાનો છે. એવું નથી કે ફક્ત આપણે એક્સિડન્ટ જ થાય છે, પણ ઝડપથી વાહન ચલાવીશું તો કદાચ આપણા વાહનને પણ નુકસાન થઈ શકે છે. તો એવા ઘણા કારણો કે ઘણી મુશ્કેલીઓ હોય છે જેના વિશે તમારે લખવાનું છે. અરે વાહ, તમારા પ્રશ્ન વિચારવાનું અવલોકન તો ખૂબ સરસ રહ્યું. ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણો આગળનો ટોપિક છે પેટ્રોલ પંપ પર. તો ચાલો પેટ્રોલ પંપ પર એવું શું દેખાયું તે આપણે જોઈએ. પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી.
ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટર જોયા. બસમાં બેસીએ તો પેટ્રોલ તો પુરાવું પડે ને, તેથી આ બસ પેટ્રોલ પંપ પાસે ગઈ અને ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. તેથી બધા બાળકો બસમાંથી ઉતરી ગયા અને બધા બાળકો ત્યાંનું વાતાવરણ જુએ છે. તો તેઓને શું દેખાય છે? હા, તેઓને પાટિયા દેખાય છે અને ઘણા પોસ્ટર પણ દેખાય છે. તો આપણે પણ જ્યારે પેટ્રોલ પંપ પર જઈએ તો એવા ઘણા બધા પોસ્ટર આપણે જોઈએ છીએ. જો ન જોયું હોય તો હવે તમે જ્યારે પણ જાઓ ત્યારે તમે તે થોડું ધ્યાન કરજો કે કેવા કેવા પોસ્ટર દેખાય છે, તેમાં શું લખ્યું હોય છે, કેવા ચિત્રો હોય છે. તો આનું અવલોકન તમે કરજો. ચાલો આપણે એવું એક પોસ્ટર જોઈએ. અરે વાહ, આ ચિત્ર તો કેટલું સરસ છે! કોઈને ખ્યાલ છે આ પોસ્ટર આપણને ક્યાં જોવા મળે છે? હા, પેટ્રોલ પંપ પર. જોયું છે તમે? જોજો, આવું ચિત્ર જોવા મળશે. જુઓ તો કેવું પેટ્રોલ પાઇપ લઈને કેવું ઊભું છે. હા, ચાલો તે શું કહે છે તે આપણે જોઈએ. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તે બચાવો. આના પરથી આપણે શું વિચારી શકીએ? હા, આપણે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેવાનું નથી, આપણે ભવિષ્યનો વિચાર કરવાનો છે. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. આપણે પેટ્રોલ ગમે તેમ વાપરીએ તો ચાલે નહીં, આપણે એક એક ટીપું સારી રીતે ઉપયોગ થાય એ રીતે વાપરવું જોઈએ. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. હા, આ તો આપણને ટેવ પડી ગઈ હોય છે. ઘણીવાર આપણે દુકાનમાં કંઈક વસ્તુ લેવા જઈએ અને પપ્પાએ ગાડી ચાલુ રાખી હોય છે, તો એ તો ખોટું થયું. આપણે જ્યારે પણ ક્યાંક ઊભા રહીએ ત્યારે ગાડીનું એન્જિન બંધ રાખવું જોઈએ, કારણ કે જો એ ચાલુ રહેશે તો પેટ્રોલ તો ખોટું બળશે. તેથી તેનો વિચાર આપણે કરવો જોઈએ. ત્યારબાદ તારીખ આપી છે 6 જૂન 2019, એટલે કે 6 જૂન 2019 ને દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું હતો એનું લખ્યું છે. તો જુઓ, પેટ્રોલ છે 68.64 રૂપિયે લીટર અને ડીઝલ છે 68.25 રૂપિયે લીટર, એટલે કે તે દિવસનો આ ભાવ છે. હવે તમને એક કાર્ય સોંપું છું કે તમે આ વિડિયો જ્યારે પણ જુઓ છો તે દિવસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે એ તમારે લખવાનું છે તમારી પર્યાવરણની નોટબુકમાં તારીખ સાથે. તો આ કાર્ય તમારે કરવાનું છે. તો આપણે પોસ્ટરનું અવલોકન ખૂબ જ સરસ રીતે કર્યું. હવે આપણે આગળ વધીએ. અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું. તો તેઓ એમની સાથે વાતો કરે છે. ચાલો તેઓ શું વાતો કરે છે તે પણ આપણે જોઈએ. અબ્રાહમ: કાકા, આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? કાકા: જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. હવે અબ્રાહમ અહીં પ્રશ્ન કરે છે કે આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? ત્યારે કાકા જવાબ આપે છે કે આપણે જમીનમાંથી, ખૂબ જ ઊંડેથી મેળવીએ છીએ. મંજુ: પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? હવે આ બીજો પ્રશ્ન પૂછે છે કે જમીનમાં પેટ્રોલ અને ડીઝલ કેવી રીતે બનતું હશે? કાકા: તે પ્રાકૃતિક રીતે જ બને છે, પરંતુ ખૂબ ધીમે, તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. અબ્રાહમ: તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી. આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને. હવે અહીં અબ્રાહમ કહે છે કે તો પછી એ આપણે ખરીદવાની જરૂર કેમ છે? આપણે તેને જેવી રીતે પાણી મેળવીએ છીએ કૂવામાંથી,
એવી રીતે આપણે બોરવેલના ઉપયોગ દ્વારા પણ પેટ્રોલ ખેંચીને પણ મેળવી શકીએ છીએ. કાકા, તે દરેક જગ્યાએ મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે. હવે કાકા વધારે માહિતી આપે છે કે દરેક જગ્યાએ પેટ્રોલ મળતું નથી અને જ્યાં પણ મળે છે ત્યાં આપણે તેને શુદ્ધ કરવાના યંત્રોનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. તેથી આપણે તેને સરળતાથી પ્રાપ્ત કરી શકતા નથી. પાણીની જેમ પેટ્રોલ અને ડીઝલની પણ બચત કરવી જોઈએ. આપણે તેનો દુરુપયોગ ન કરવો જોઈએ, કારણ કે આ પણ આપણા જીવનનું એક મહત્વનું પાસું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, આપણે તેનો દુરુપયોગ નથી કરવાનો, તેના વિશે આપણે માહિતી લીધી. હવે પછી તેના વિશે વધુ માહિતી માટે બીજા ભાગમાં જોઈશું. તો હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.